जय मान दादा, जय वेलनाथ, जय कोड़ीसमा। आओ थोड़ू जानिए श्री मान दादा ग्रुप गुजरात विषय। शू तमे जानो छो मान दादा कोण हता? समाज ना इष्ट देव तरीके पूजनीय मान दादा सतयुग ना समय ना एक सूरवीर दानवीर अने प्रजावत्सल राजा हता। जे राजा युनाश्व ना पुत्र हता। राजा मानधाता नो जन्म युनाश्व ना पेटे थयो हतो। इंद्रदेव ने अनामिका आंगळी धामी ने मोटा थया हता अने पोतानी सूरवीरता थी आखी पृथ्वी पर पोतानु साम्राज्य स्थापियो हतो। कोळी समाज आ दानवीर राजा ने पोताना इष्टदेव तरीके पूजे छे। हाल अपना भारत ना महामहिम राष्ट्रपति माननीय श्री रामनाथ कोविंद जी पण अपना इष्टदेव श्री मानधाता पर खूब ज सारी श्रद्धा धरावे छे। आज जो भी मैं हूँ उसको मैं मानता हूँ कि मैं अपने इष्ट देव मानधाता जी और पूरा कोली समाज का मेरे ऊपर आशीर्वाद। श्री मानधाता ग्रुप बनवा थी समाज में शु परिवर्तन आव्यू? मानधाता ग्रुप ने निर्माण थी आज समाज में हूँ कोली छू एनु गौरव वध्यु छे। साथे साथे समाज संगठन थयो छे। मानधाता ग्रुप बन्या पछी अंदरो अंदर जे झगड़ा थता था એમાં ખૂબ જ સુધારો થયો છે। અમારા ગામમાં શિક્ષણનો પાયો મજબૂત થયો છે। વ્યસન મુક્તિનો અમે નકારી છે એકદમ। માનધાતા ગ્રુપ અમારે થયા પછી અમારે બહુ સંગઠન સારું છે અને બહુ એકતા સારી અને બહુ અપ છે। જયારે 5 વર્ષ પહેલા શરૂઆત કરવામાં આવી ત્યારે કોળી સમાજમાં શિક્ષણનો વ્યાપ નહોતો। આજે એક ગ્રુપ બન્યા પછી કોળી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે, શિક્ષણ ક્ષેત્રે આગળ વધ્યા છે। સમાજ એકતા, તો સમાજ એકતા માટે ઘણું કામ કરી રહ્યા છે। કુરિવાજો આપણા સમાજમાં કુરિવાજો ઘણા છે, તો એની પર કામ કરી રહ્યા છે। માનધાતા ગ્રુપ દ્વારા ઇનામ વિતરણ છે, પછી ઉકાળા વિતરણ છે, દર 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે શોભાયાત્રાનું આયોજન, નોટબુક વિતરણ, આપણે કોળી સમાજના બાળકોને રાહત દરે નોટબુકનું વિતરણ, આ સંગઠનો દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરી સમાજની દીકરીઓને નિઃશુલ્ક લગ્ન કરાવી આપે છે, જેના કારણે દહેજ નામના દાવાનળનું પતન થઈ ગયું છે। મારો સમાજ એ જ મારું ગૌરવ। શ્રી માનધાતા ગ્રુપ દ્વારા શું શું કાર્યો કરવામાં આવ્યા? મારી બેન મનીષાના લગ્ન સમયે મા બાપ ન હોવાથી માનધાતા ગ્રુપ માંથી 21,000 રૂપિયા કર્યાવરના આપેલ છે, તેથી હું માનધાતા ગ્રુપ ગોંડલ દ્વારાથી આભારી। મારા દાદાને અચાનક લગ્ન પ્રસંગમાં ગયેલ હતા અને એક્સિડન્ટ થયેલ ત્યારે તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોવાથી આથી અમે વોટ્સઅપના દ્વારા મેસેજ મોકલાવ્યો કે અમારે 2 બોટલ લોહીની જરૂર છે। થોડાક સમય પછી કોઈ ભાઈનો ફોન આવ્યો અને કીધું કે હું અમદાવાદ માનધાતા ગ્રુપમાંથી બોલું છું અને જો તમારે લોહીની જરૂર હોય તો હું હોસ્પિટલ આવીને આપી જાઉં। એટલે માનધાતા ગ્રુપ દ્વારા તરત હોસ્પિટલે આવી અને લોહીની સગવડ કરી દીધેલી, જેથી અમે માનધાતા ગ્રુપના અમદાવાદના સભ્યો અને તમામ લોકોનો આભાર માનીએ છીએ અને અમે જીવશું ત્યાં સુધી માનધાતા ગ્રુપનો આભાર માનશું। આ વિડીયો હું એટલા માટે ઉતારું છું કે તમામ સમાજના લોકો માનધાતા ગ્રુપમાં જોડાય અને એકબીજાની સેવા કરે અને જો કોઈ લોકોનો જીવ બચતો હોય તો બચાવી શકે। ઠાકોર કોળી વિકાસ નિગમ લોન ની માહિતી મળી અને મેં ભૂપતભાઈ ઢાભી નો સંપર્ક કર્યો। મેં તેમને મારા આગળના અભ્યાસ માટેની વાત કરી, તેઓએ મને ઓછા વ્યાજે અને લાંબા સમયે લોન પરત કરવાની મુદત આપી। હાલમાં હું બેંગ્લોરની સારામાં સારી કંપનીમાં જોબ કરું છું। હું હંમેશા ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમ અને ભૂપતભાઈ ઢાભી નો આભારી રહીશ, જેઓએ મારી અને મારા જેવા ઘણા લોકોની મદદ કરી। હું આજથી 1 વર્ષ પહેલા પોલીસની એક્ઝામ દેવા ગોંડલ ગયો હતો, ત્યારે મારે ત્યાં કોઈ સગા સંબંધી ન હોવાથી ગોંડલ માધાતા સંગઠન ગ્રુપ દ્વારા અમને રહેવાની જમવાની ટોટલી સેવા પૂરી પાડવામાં આવી હતી અને સવારે અમારા પરીક્ષાના ટાઈમે અમને અમારા સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા હતા। અમને ટોટલી પૂરી કુલ સુવિધા પૂરી પાડવામાં આવી હતી માંદાના સંગઠન ગ્રુપ દ્વારા। મારે અથવા મારા ગામના આપના કોળી સમાજના બોટાદની હોસ્પિટલ, પોલીસ સ્ટેશન કે અન્ય કોઈ પણ ઇમરજન્સીમાં જરૂર હોય તો બોટાદ માંદાતા ગ્રુપના સભ્ય અમારી પહેલા ત્યાં પહોંચી જાય છે અને અમારા અઘરા કામ ઝડપથી થઈ જાય છે। હું કોળી છું
એજ મારું ગૌરવ. શું માનધાતા ગ્રુપમાં કોળી અને ઠાકોર અલગ છે? માનધાતા સંગઠન આવવાથી સમાજમાં બધા જ ભાગલાઓને એક કર્યા છે અને આ સંગઠન સમસ્ત કોળી સમાજના નેતૃત્વ હેઠળ કામ કરે છે. અમે સહી સુવારિયા કોળી માનધાતા ગ્રુપમાં તરફદા કોળી સુવારિયા કોળી બધા હારે મળીને અમે બધા રહીએ છીએ. સમસ્ત કોળી સમાજ એક મંચ ઉપર આવી ગયા છે જેમાં ઠાકોર, ઘેડિયા, બારૈયા વગેરે કોળી એક સાથે બેસવા માટે સફળ થયા છે. ગૌરવ છે કે હું કોળી છું. માનધાતા ગ્રુપ વિશે અન્ય સમાજનું શું કહેવું છે? માનધાતાની રેલી નીકળે ત્યારે અમે સ્વાગત વિધિનો કાર્યક્રમ ગોઠવી છીએ, ચા પાણીનો સ્ટોલ ગોઠવી છીએ અને જ્યારે પણ અમે બંને ગ્રુપને જરૂર પડે હારે મળીને. કોઈ પણ સમાજ સંગઠિત થઈ વિકાસ કરે એ ઈચ્છનીય છે, પણ સાથે સાથે અન્ય સમાજો સાથે એક રસ થઈને કામ કરે એ વધુ પ્રશંસનીય છે. માનધાતા ગ્રુપની આ પ્રકારની કામગીરી માટે અભિનંદન, સાથે સાથે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ વર્ષે પણ વીર માનધાતાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે તેવી હું દિલથી શુભેચ્છા પાઠવું. ભાવનગરમાં આવ્યો હતો, પોઝિશનમાં બહુ નબળી હતી, રાજુભાઈ ચલુકીભાઈ આવ્યો હતો, સમસ્ત કોળી સમાજ નો તહેવાર એટલે કે શ્રી માનધાતા પ્રાગટ્ય ઉત્સવ, અને આ ઉત્સવ ને આપણે સૌ સાથે મળીને આપણા શહેરમાં ઉજવીએ.